Hi, this is me, Friends of Azai. Welcome to my YouTube channel. હું છું ફ્રેન્ડ્સ ઓફ અઝાઈ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર. તો આજે આપણે જોશું બેંક ઓફ બરોડાની જે રિક્વાયરમેન્ટ છે હ્યુમન રિસોર્સ ફોર વેરિયસ પોઝિશન્સ ઇન કેશ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓન અ ફિક્સ ટર્મ એન્ગેજમેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ બેઝિસ પર છે. આપણે ડિટેલમાં વાત કરીશું. અમદાવાદ, બરોડા, પુણે, મુંબઈ તેમજ બીજી ત્રણ એવી બ્રાન્ચીસ આપણે જોઈ રહ્યા છે. આજે ડિટેલમાં વાત કરીશું બેંક ઓફ બરોડા રિલેટેડ. કોઈ પણ ગ્રેજ્યુએશન ક્લિયર કર્યું હોય એ છોકરાઓ અપ્લાય કરી શકે છે. એવી કોઈ એ નથી, એમાં એલિજિબિલિટી બતાવી નથી કે જે બીએ કર્યું હોય એ એલિજિબલ નથી, બટ અહીંયા બતાવેલું છે કે કોઈ પણ જેણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું એ અપ્લાય કરી શકે છે. પણ અમદાવાદ, બરોડા આપણે ડિટેલમાં વાત કરી. સૌથી પહેલાં તો આપણા વિડીયોને લાઈક કરી દેજો એકદમ, ઓકે, મસ્ત એકદમ દિલથી લાઈક કરી દેજો આપણા વિડીયોને. મને બી એમ થાય કે ના, મારા છોકરાઓ આમ જોઈ છે. પોઝિશન્સ જોઈ લો. જે વાઇસ પ્રેસિડેન્ટ એક્વિઝિશન્સ રિલેશનશીપ મેનેજર, અમદાવાદ, ચેન્નાઈ, લખનૌ, બરોડા, હૈદરાબાદ, મુંબઈ, બેંગલુરુ, જયપુર તેમજ પુણે. હવે આપણા ગુજરાતીઓ ક્યાં ક્યાં જોડાયેલા છે આપણને બધાને ખબર જ છે, ક્યાંથી છે આપણી સાથે જોડાયેલા. અમદાવાદ, બરોડા, મુંબઈ, હૈદરાબાદ એન્ડ પુણેથી, જયપુરથી પણ જોડાયેલા છે ઘણા છોકરાઓ. તો આ છોકરાઓ અપ્લાય કરી શકે છે બિંદાસ એકદમ દિલથી, એન્ડ કરી દેવાનું ભાઈ. બેંક ઓફ બરોડામાં તો MSW કર્યું હોય ને એ છોકરાઓ પણ જાય છે. MSW પણ કરેલું હોય તો એજ 23-40 યર્સ મેક્સિમમ આટલી હોવી જોઈએ. એજ્યુકેશન જોઈ લો. અહીંયા ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન, જે આપણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય, કોઈ પણ VNSU હોય કે કોઈ બી ઓકે યુનિવર્સિટીથી કમ્પ્લીટ કર્યું હોય એવું કંઈ અહીંયા. બટ હા, જેણે ચાર્ટર અકાઉન્ટન્ટ જે છે એ કોર્સીસ કર્યા હોય, ડિપ્લોમા મેનેજમેન્ટને કર્યા હોય, ઓકે, તો આ લોકોને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે. અને પોસ્ટ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ, મિનિમમ 3 યર્સ ઓફ વર્ક એક્સપિરિયન્સ વિથ એટલીસ્ટ 2 યર્સ ઓફ બેન્કિંગ એક્સપિરિયન્સ ઇન સેલ્સ રિલેશનશીપ મેનેજમેન્ટ. જો અહીંયા છે ને એક્સપિરિયન્સ ભલે એ લોકો આપતા હોય, બટ આપણને ત્યાં આપણું જે એક્સપિરિયન્સ બોલતું હોય ને આમ અકાઉન્ટમાં કે સ્ટેટમાં જે એક્સપિરિયન્સ, તમે જે સિરિયસલી અત્યારના છોકરાઓ પણ બહુ જ હોશિયાર હોય. બીકોમ MCOMવાળા છોકરા એટલા હોશિયાર ને કે એજ ભલે નાની હોય પણ તમને બેસાડી દીધા હોય ને તો ખતરનાક બધી સિસ્ટમ વર્ક કરી નાખે, તમે જ કરી નાખો એવા છોકરાઓ આપણી સાથે છે. એને એવું એક્સપિરિયન્સ, વર્ક એક્સપિરિયન્સ ના બી હોય તો આપણે સામેવાળાને જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગયા હોય તો ત્યારે મસ્ત કહેવાનું, ભલે મને એક્સપિરિયન્સ નથી પણ સાહેબ હું આટલું કરીને બતાવું, આટલું છે આમ, આટલી એટલી કોન્ફિડન્ટલી વાત કરવાની કે સામેવાળો વ્યક્તિ મજબૂર થઈ જાય તમને જોબ આપવા માટે. બરાબર છે. સેલેરીની ડાયરેક્ટલી હું વાત કરી દઉં તો 47 સમથિંગ છે, 47,000 સેલેરી છે, પછી 74,000 થઈ જશે મે બી વન, જે એક વર્ષનું તમારું એગ્રીમેન્ટ થશે એના પછી. જો અમદાવાદ, લખનૌ, મુંબઈ, હૈદરાબાદ, પુણે, જયપુર સાથે જે આપણા છોકરાઓ બરોડા સાથે બરોડા અને એવા બધા સ્થળોથી જોડાયેલા હોય અને ની પણ જોડાયેલા હોય તો આપણા વિદ્યાર્થી મિત્રો હોય અને જોતા હોય આ વિડીયો, તો પ્લીઝ એ લોકો સાથે શેર કરો જેણે MCOM, BCOM કે પછી BA પણ કર્યું હોય તો એ પણ અપ્લાય કરી શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. કંઈ નહીં સમજ પડતી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજી એક વસ્તુ જણાવવાનું કે GPSCનું શેડ્યુલ, ટાઈમ શેડ્યુલ મેનેજમેન્ટ કોઈએ નહીં જોયું હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. વિવિધ ભરતીઓ સાથે નવું ટાઈમ જે મેનેજ કર્યું છે GPSC એક્ઝામ રિલેટેડ વાત કરું છું હા ભાઈ, તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. GPSC શેડ્યુલ બહાર પડ્યું છે, ટાઈમ ટેબલ ચાર્ટ એ કોણે નથી જોયું, જોયું હોય તો બતાવી દેજો, નહીં જોયું હોય તો વાંધો નહીં, આપણે હું સમજાવી દઈશ કાલે મોર્નિંગમાં, ક્યાં તો બપોરે ક્યાં તો સાંજે, ક્યારે બી ટાઈમ મળે. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને જે વિદ્યાર્થી મિત્ર બરોડા, અમદાવાદ, પુણે, જયપુરથી છે એ લોકો સાથે શેર કરજો આ વિડીયો, તો કોઈને આપણને આપણા થકી હેલ્પ થઈ જાય. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો.